नमस्कार मित्रों, आज बात करीशु द्वितीय सत्रांत परीक्षा 2022 धोरण 3 एने विषय गणितना आज रोज 18 तारीख ने सोमवार रोज जे पेपर लेवायल छे ते पेपर नु संपूर्ण सॉल्यूशन करीशु। मित्रों 40 से 40 गुण पेपर नु सॉल्यूशन करीशु। चेनल नी अंदर प्रथम वक्त आया छो तो मित्रों चेनल ने सब्सक्राइब जरूर थी करी लेजो, जेथी करीने मित्रों तमने बधा ज पेपरों नु सॉल्यूशन सौथी पहेला मळी रहे। पेटर्न भाग मुजब खाली जगह पूरो। तो अहीं मित्रों जे छे 5-5 नो जे छे मित्रों वधारो करतो जवानो छे, तो 157 ની અંદર 5 ઉમેરીએ તો 162, આમાં જે છે એ 3-3 ઓછા કરતા જઈએ એટલે 197 આવશે। અહીં મિત્રો 2નો તફાવત છે, પછી એની અંદર 2 ઉમેર્યા છે, પછી 3, પછી 4 અને પછી 5 ઉમેરીએ તો 16 આવશે। એક પછી અહીં 4 એવી રીતે મિત્રો ઉમેરતા જઈએ તો 7 ને 4 જે છે 4-4નો તફાવત છે એટલે 21 આવશે। અહીં જે મિત્રો છે એ તમારે 11નો ઘડિયો બોલવાનો છે, 11 દુબાવી, 11 તરી 33, 11 ચોક 44 અને 11 પંચા 55। કોષ્ટકના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો। સૌથી વધુ મનપસંદ મીઠાઈ કઈ છે તો સૌથી વધારે 15 એટલે કે મોહનથાળ આવશે। ટોપરા પાક કેટલા લોકોની મનપસંદ મીઠાઈ છે તો ટોપરા પાક 8। સૌથી ઓછી મનપસંદ કઈ છે તો પેડા 5 જ છે। 12 લોકોની કઈ પસંદગી છે તો 12 જે છે મિત્રો આવશે પહેલું જલેબી। મીઠાઈ કઈ કઈ છે તો મીઠાઈ જે છે મિત્રો આવશે જલેબી, મોહનથાળ, ટોપરા પાક, પેડા અને બરફી। પ્રશ્ન નંબર 3, નીચેના દાખલા ગણો। એક ગામમાં 7 ફળિયા એટલે કે ગલી છે, આવા દરેક ફળિયામાં 28 મકાન હોય તો ગામમાં કુલ કેટલા મકાન થાય? તો 28 × 7 કરીશું એટલે 196 મકાનો થશે। એક પુસ્તકના 63 પાના છે, આવા 9 પુસ્તકના કુલ કેટલા પાના થાય? તો 63 × 9 એટલે કે 567 જે છે પાના થશે। 25 × 150 થશે મિત્રો, તમે ગુણાકાર કરી શકો છો। વિવિધ પાત્રમાં સમાતા પાણીના આધારે પ્રશ્નોના જવાબ આપો। સૌથી ઓછું પાણી સામા સમાય તો તમને જોતા જ ખ્યાલ આવી જશે કે પ્યાલો, માટલું અને જગ, આ બંનેમાં ઓછું પાણી સામા જમા સમાશે તો જગની અંદર, સૌથી વધુ પાણી સામા સમાશે તો ટાંકાની અંદર। પ્યાલો અને જગ આ બંનેની અંદર મિત્રો જે છે એ પાણી સામા સમાશે તો જગની અંદર જે છે વધારે સમાશે। માટલામાં અંદાજે કેટલા લીટર પાણી સમાશે? તો માટલું જે છે મિત્રો 15 થી 20 લીટરનું આવે છે। પ્રશ્ન નંબર 5, નીચેના દાખલા ગણો। ભારતી 2 વર્ષની હતી ત્યારે તેનું વજન 13 કિલોગ્રામ હતું, તે 5 વર્ષની થઈ ત્યારે તેનું વજન 28 કિલોગ્રામ થયું, તો 3 વર્ષમાં તેનું વજન કેટલા કિલોગ્રામ વધ્યું? તો 28 થી ઓછા મિત્રો 13 કિલોગ્રામ કરીએ તો 15 કિલોગ્રામ જે છે તેનું વજન જે છે મિત્રો વધશે। રૂબીનાબેને દુકાનેથી 12 કિલોગ્રામ ખાંડ અને 8 કિલોગ્રામ ગોળ ખરીદ્યો, તો તેમણે ખરીદેલી બંને વસ્તુનું વજન કેટલું થશે? તો 12 અને 8 બંનેનો સરવાળો કરીશું એટલે 20 કિલોગ્રામ થશે। 2 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? તો 2000 ગ્રામ થાય। અહીં બતાવેલા કેસ મેમો મુજબ રમકડાની ગાડી અને 3 ગ્લાસ દૂધના કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો મિત્રો તમારે સરવાળો કરવાનો રહેશે। પૈસાનો પ્રથમ સરવાળો કરીએ તો રમકડાના ગાડીના પૈસા નથી મિત્રો, 15 રૂપિયા જ છે। ગ્લાસનો દૂધ જોઈએ તો 50 પૈસા છે, તો નીચે લખીશું 50 પૈસા મિત્રો। 15 ને 10 કેટલા થશે? 25, તો 25 રૂપિયા અને 50 પૈસા થશે। અહીં બતાવેલો કેસ મેમો મુજબ 1 રમકડાની ગાડી, 3 પેન્સિલ અને 7 ચોકલેટને કુલ કેટલા ચૂકવવા પડશે? તો પ્રથમ મિત્રો આપણે અહીં જોઈ લઈશું કે 0 નો 0, 5 તરી 15 જે છે તો 5 અહીં આવશે અને એના ઉપર 1 વધી આવશે, 6 ને 7 ને 3 10 અને 6 16 ને 1 વધી છે તો 17 રૂપિયા અને 50 પૈસા જે છે મિત્રો થશે। નીચે બતાવેલી 2 નોટોના કુલ કેટલા રૂપિયા થશે? તો 50ની નાટ છે અને બીજી નોટ જે છે 10 રૂપિયાની છે, તો 50 ને 10 60 રૂપિયા થશે। ડિઝાઇન પૂર્ણ કરો, તો મિત્રો અહીં તમે ડિઝાઇન જોઈ શકો છો, આવી રીતે પૂરી કરવાની રહેશે। ઉપરની ડિઝાઇનમાં વપરાયેલા ટાઇલ્સનો આકાર કયો છે? તો ચોરસ છે। પ્રશ્ન નંબર 8, નીચેના દાખલા ગણો। તો 40 કેળા 5 બાળકોને સરખે ભાગે વેચતા, દરેકના ભાગે કેટલા આવશે? તો 40 ભાગ્યા 5 કરીએ તો આ 5 × 8 = 40 થશે, એટલે કે 8 કેળા જે છે ભાગે આવશે। ત્યારબાદ આગળ વાત કરીશું, 18 ફુગા 3 છોકરાઓના સરખે ભાગે વેચતા, દરેકના ભાગે કેટલા ફુગાઓ આવે? તો 18 ભાગ્યા 3, તો મિત્રો 6 × 3 = 18 અથવા તો 3 × 6 = 18, તો 6 ભાગે આવશે। ત્યારબાદ આગળ વાત કરીશું, 28 ભાગ્યા 7, તો 7 × 4 = 28, 4 જવાબ આવે છે। તો મિત્રો આવા 100% સાચા પેપરનું સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।